શિક્ષણ સમિતિ મિત્રો, આજે આપણું વિષય છે ગણિત. ગણિત ગમત. ગણિત ગમતમાં આપણે બીજું ચેપ્ટર જોઈએ છીએ. બીજું ચેપ્ટર છે આપણું 1 થી 9 સુધીની સંખ્યા. તો 1 થી 9 સુધીની સંખ્યામાં આપણે 1 થી 8 સુધીની સંખ્યા જોઈ લીધી છે. હવે આપણે આગળ દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠ્યપુસ્તક કાઢી લીધું છે. હવે આપણે આગળનું 8 પછીની સંખ્યા આવે છે 9. તો આપણે 9 લખીશું. તમે પાઠ્યપુસ્તકના નંબર 38 જોઈ શકો છો. તો 38માં તમે જોઈ શકો છો કે અહીંયા વ્યક્તિ આપેલા છે, આપણને ચિત્ર આપ્યું છે, ચિત્ર જોવાનું છે. એમાં આપણને શબ્દમાં 9 લખેલા છે અને અંકમાં પણ 9 આપ્યા છે. તો અહીંયા આપણને 9 વ્યક્તિ આપ્યા છે, 9 પક્ષી આપ્યા છે અને 9 ઘર આપ્યા છે. તો આ દર્શાવે છે કે આ બધી વસ્તુઓ છે 9 9. અહીંયા આપણને અંક ગણવાના, વ્યક્તિ ગણી અને અંક આપણે જોવાના છે. ત્યાર પછી આપણે એને લખવાના છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો નોટમાં સાથે લખતા જશો. તો નોટમાં આપણે 9 લખીશું. તો 9, તો અહીંયા આપણને 9 આપેલા છે. આ તો 9 આપ્યા છે એને આપણે ગુટી અને સામે પણ આપણે ખાનામાં 9 લખવાના છે. આપણને 2 લીટી આપે, બંને લીટીમાં ખાનામાં 9 લખવાના છે. તો 9 તમે જોઈ શકો છો, સરસ થી સારા અક્ષરે 9 લખો છો. બધા ખાનામાં સરસ મજાના 9 લખી નાખો છો. દરેક વિદ્યાર્થી મિત્રો સરસ અક્ષરે લખજો. તો અહીંયા આપણને વસ્તુ આપેલી છે, કેળા છે, ચોકલેટ છે, બોલપેન છે અને ઘર છે. આપણને આટલી વસ્તુ આપેલી છે તો એ વસ્તુઓ ગણવાની છે અને સામે આપણને અંક આપેલા છે. તો આપણે એને અંકમાં લખવાના છે, અંક સાથે એને જોડવાના છે. અહીંયા 6 આપેલા છે, એની નીચે 8 આપેલા છે, એની નીચે 9 અને 7. આ રીતના આપણને અંક આપ્યા છે. તો અંકની સામે બોક્સ આપેલા છે. આ રીતના બોક્સ આપ્યા છે. બોક્સમાં આપણને વસ્તુ આપેલી છે. આપેલી છે ને વસ્તુ. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણને કેળા, ચોકલેટ અને ઘર. અહીંયા તમે જોઈ શકો આ રીતના કેળા આપેલા છે. કેટલા કેળા આપ્યા છે આપણે જોવાનું છે, ગણવાનું છે પહેલા, પછી એને જોવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણને કેળા આપેલા છે. જોઈ શકો છો કેટલા કેટલા આપેલા છે અને 9.
चॉकलेट कितनी छे तो ये रीता आपने चॉकलेट पण भरीशु चॉकलेट थी गई सात कितने चॉकलेट है तो अहीं लखीशु सात त्यार पछी बॉल पेन छे तो बॉल पेन पण नीचे लखी नाखीशु झड़पथी
बटेका पण आपणे 10 बटेका आपेला छे અને 10 ત્યાર પછી કીડી આપેલી છે કીડી ની જગ્યાએ હું અંદર મીડી છે તો આપણે 9 સ્ટાર જરૂર છે તો 9 જ કરીશું બાકીની બાકીના બધા જરૂર નથી એટલે એને જોઈએ જો જૂથ બનાવવા માટે આ થઈ ગયા આપણા જોડકા તો હવે આપણે એનું જૂથ બનાવવાનું છે જૂથમાં આપણે 6 પાંદડા છે તો પાંદડાને આપણે જૂથ બનાવીશું પાંદડાનું જૂથ તો પાંદડામાં આપણે 6 આપેલા છે તો આપણે 6 એ 6 પાંદડાને સાથે જૂથમાં લેવાના છે આ રીતે આ રીતે આપણે 6 એ 6 પાંદડાનું એક જૂથ બનાવવાનું છે આ થઈ ગયું 6 પાંદડાનું જૂથ ત્યાર પછી 7 પ્યાલા તો આપણે કેટલા પ્યાલા લેવાના છે આપણે 8 આપેલા છે ગૃહકાર્ય વિષય છે ગણિત પાઠ્યપુસ્તક પાના નંબર 39